સ્વાગત છે સમાચારમાં વાત કરી તો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આંબાવાડીના રહીશો સાથે તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે જેવા આક્ષેપો સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા તંત્ર પ્રત્યે અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા। वडोदरा शहर स्मार्ट सिटी तरफ जई रह्यु छे तो बीजी बाजू 2021 नो वडोदरा महानगर इलेक्शन समय दरमियान अनेक पार्टीना नेताओं विस्तार में मत मांगवा माटे अलग अलग रीते फरता जोवा मळ्या हता। ज्यारे वडोदरा शहर में आवेल कारेलीबाग विस्तार में आवेली आंबावाड़ी छेल्ला 35 वर्षथी रहेनार लोको पासे भारतीय नागरिक तरीके तमाम पुरावा होवा छतां अने संस्कारी नगरीना पण तमाम जातना पुरावा छतां पण आ नागरिकोने लाइट पीवानुं शुद्ध पाणी अन्य सुविधाओ मळी ज नथी ते हमेशा आ सुविधाओथी वंचित रह्या छे। त्यारे परमार कमले सामाजिक कार्यकर द्वारा कहेवामां आव्युं छे के मुख्यमंत्रीश्री द्वारा नल से जल योजना घर घर बिजली हर घर बिजली आवी अनेक योजनाओ विषय हमेशा मुख्यमंत्री कहेता होय छे, परंतु वडोदरा शहेरना मध्यमां आवेला आ विस्तारमां तमाम नेताओने सुविधाओ आपी ज नथी। वडोदरा शहेरना जे ते जवाबदार अधिकारीओ अने नेताओने विनंती छे કે આવી તમામ સુવિધાઓ સાથે સાથે સરકારની પણ સુવિધાઓનો લાભ મળે તેવી આશા રાખીએ છીએ, જેવું સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું। ઝુંપડપટ્ટી કારેલીબાગ વિસ્તારમાં ગુજરાત સમાચારની પાસે ગાંધી પોતર ઝુંપડપટ્ટી આજે મહેમાનો બધા આવીને અમને મતદાન વખત બધા મળે છે અને બધા વાત કરે, પાણી આપશું, નળ આપશું, લાઇટ આપશું, કોઈ સુવિધા મળી નથી। જો આજે 40 વર્ષ થવા આવ્યા અને આ બધી ગંદકી હતી હટાઈને અમે રહેલા કનુભાઈ ભરમભટામોને રેલી કરીને ઠેઠ કલેક્ટરની સામે લઈ ગયેલા, તો એ અમારું સાંભળ્યું નથી સાહેબ। શું જાતે ભીખાભાઈ સરાણીએ જાતે હવે શું આશા રાખો છો? આશા બસ લાઇટ ને પાણીનું સાહેબ, બીજું શું અમને આપે? આ ઇલેક્શન પહેલાં તમને કીધું હતું? હા કીધેલું ને સાહેબ, વચન આપ્યો કે પાણી લાઇટ હું આવું કે ના આવું તો હું આપીશ, તો હું કહીને ગયા, પણ હજી સુધી કોઈ અંબાળ જ નહીં લીધું। શું નામ છે? ભીખાભાઈ સરને શું સમસ્યા છે? અમે આ 35-40 વર્ષથી ગાંધી કોતરમાં રહીએ છીએ, અમને પાણીની નથી સુવિધા, નથી લાઇટની સુવિધા, અને અમારે વિસ્તાર નીચેનું પાણી આવે ત્યારે અમારે રોડ પર સામાન લઈને જવું પડે છે। આ જ્યારે ઇલેક્શન હશે ત્યારે તમને શું કહેવામાં આવે છે? ઇલેક્શન આવે ત્યારે અમને ચૂંટણીની કહીને જતા રહે, પછી અમે આ સુવિધા કરીશું, તે સુવિધા કરીશું, પછી કોઈ આવતું નથી। શું નામ છે બાતો? વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારની અંદર જે આ ગાંધી કોતર છે, ગાંધી કોતર વિસ્તારની અંદર આજે 35 વર્ષથી આ લોકો અહીંયા આગળ રહી રહ્યા છે અને આજે અમે મુલાકાત લીધી ત્યારે અમને જાણવા પણ મળ્યું છે, અહીંના સ્થાનિકોને દ્વારા જાણવા મળ્યું છે કે અહીંના લોકોને આજે 35 વર્ષથી અનેક ઇલેક્શનો આવ્યા પરંતુ અહીંયા આગળ કોઈ પણ જાતની સુવિધા નથી, જે લાઇટ નથી, પાણી નથી, જે પાયાની સુવિધા કહેવામાં આવે છે પાયાની સુવિધા નથી। એટલે વડોદરા શહેરની અંદર વારંવાર જે આ રીતે સ્માર્ટ સિટીના મોટા મોટા જે એવોર્ડો લેવામાં આવે છે એ તદ્દન ખોટા કહેવાય, કારણ કે જો આવા સ્લમ વિસ્તારની અંદર જો તમે સુવિધા ન આપી શકતા હોય તો જ્યારે મોટા મોટા હોર્ડિંગ્સો પર તમે લગાવો છો કે નલ સે જલ, ઘર ઘર બિજલી, હર ઘર બિજલી, આવી અનેક જે મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં છે એ તદ્દન ખોટા કહેવાય, કારણ કે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આવા 35 વર્ષથી જો આ ઇલેક્શન સમય દરમિયાન અમે વારંવાર વોટ આપ્યો છે તે છતાં પણ અમને જો આ સુવિધા ન મળતી હોય તો આ તંત્ર ક્યાં સુધી અને કઈ રીતનું કહેવાય તે સમજાતું નથી। એટલે અમારી જે આ ઇલેક્શન થયું છે, ઇલેક્શન બાદ જે હવે આવનાર જે કોર્પોરેટર જે પણ હોય, ધારાસભ્ય હોય, સંસદ હોય કે જે પણ અધિકારી જવાબદાર હોય તેઓને અમારી વિનંતી છે કે આ વિસ્તારની અવશ્ય મુલાકાત લેવામાં આવે અને આ વિસ્તારના તમામ નાગરિકોને જે તે સુવિધાઓ આપવામાં આવે તેવી અમારી માંગ છે। પરમાર કમલેશ સામાજિક કાર્યકર વિસ્તાર છે આ કારેલીબાગ છે, અહીં શું સમસ્યા છે? આ તો કશું જ નહીં, કાંઈ લાઇટ નહીં, કે પાણી નહીં, કાંઈ જ નહીં, આ દવાનું દવા લઈને આવીએ છીએ, શરીર ચક્કરનો ધંધો કરીએ છીએ અને બચારા 10 રૂપિયા જેવું કમાતા હોય તો એવો તો દવાનો પૈસો જતો રહેશે। અહીંયા કેટલા વર્ષથી રહો છો? આ તો અમારે ગઈડે ને ગઈડે જીવતા તો તારના ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ, અમારા ડોહાય મરી ગયા, તારના મેં આ બધા છોકરા રહેશે, અહીં શું સુવિધા નથી? આ તો કશું જ નહીં, લાઇટ પાણી, લાઇટ પાણી કાંઈ જ નહીં, અને પાણી ચોમાસામાં આવી જાય છે તો રોડ ઉપર જતા રહીએ છીએ, પાણી આવી જાય તાર ખમરો ખાવા આપી જાય છે આવીને, બસ બીજું કાંઈ લેવા આવતા નહીં, આ લાકડા અમે વેચાતા લાવીએ છીએ, કાગળ વેચાતું લાવીએ છીએ, બધું અમે વેચાતું લાવીએ છીએ, કોઈ અમારે કોઈ કઈ જોતા જ નહીં અમારા હાલ। શું નામ છે? જેતુબેન।